हेलो फ्रेंड्स, माय सेल्फ पटेल रूमी अश्वमेघ विद्यालय धोरण 6 विषय विज्ञान प्रकरण नंबर 14 पानी। मित्र आपणे आगला वीडियो लेक्चर में जोयुं हतुं के पृथ्वीनो 2/3 भाग पानी थी घेरायेलो छे अने जे पानी छे मुख्य भाग समुद्र तथा महासागरोनो छे। तो आजना वीडियो में आपणे जलचक्र विषे जोईशुं। एमां पण पॉइंट छे के पानी अदृश्य थवानी युक्ति, के पानी अदृश्य थाय छे अने अदृश्य कई रीते थाय छे ते जोईए। के तमे केटलीक वार जोयुं हशे कि जमीन पर पड़ेलू पानी थोड़ा समय पछी सुकाई जाय छे। सुकाई के ना सुकाई, सुकाई जाय छे अने आ पानी अदृश्य थतुं देखाय छे के धीमे धीमे सुकाई जाय छे, एटला माटे आ ई पानी छे ई अदृश्य थतुं देखाय छे। आवी ज रीते भीना कपड़ा सुकाती वखते पण पाणी शुं थाय छे, अदृश्य थई जाय छे। वरसाद पड्या पछी भીના રસ્તા અગાસીઓ તથા અન્ય સ્થાને પરથી પાણી અદૃશ્ય થઈ જાય છે, આ પાણી જાય છે ક્યાં? સવાલ થાય છે કે આપણે જે દોરી પર સુકાતા જે ભીના કપડાં નાખ્યા હોય છે એ કપડાં પણ થોડા સમય પછી સુકાઈ જાય છે, તો એ પાણી છે એ પાણી જાય છે ક્યાં? શું તમને પ્રકરણ 5ની પ્રવૃત્તિ 6 યાદ છે કે જેમાં આપણે એ પાણીને ગરમ કરેલું જેમાં મીઠું હતું અને પાણી વરાળ બની જાય છે અને મીઠું રહી જાય છે કે પાણીનું બાષ્પીભવન થાય છે? અહીં કઈ ઘટના બને છે? પાણીનું બાષ્પીભવન થાય છે કે આ પ્રવૃત્તિ પરથી આપણને એ જાણ થાય છે કે ગરમ કરવાથી પાણી વરાળમાં રૂપાંતર થાય છે, કે પાણીનું સૂર્યની હાજરીમાં અથવા તો પાણી છે એ પાણીને આપણે ગરમ કરીએ છીએ તો એ પાણીનું ક્યાં રૂપાંતર થાય છે? વરાળમાં રૂપાંતર થાય છે। આ પ્રવૃત્તિ પરથી આપણને ખ્યાલ આવે છે કે પાણીની વરાળ પોતાની સાથે પાણીમાં રહેલા ક્ષારનું વહન કરતી નથી, કે પાણી છે પાણીની વરાળ બને છે પરંતુ પાણીમાં રહેલા જે ક્ષાર છે એ ક્ષાર પોતાની સાથે વરાળમાં રૂપાંતર કરતી નથી અને વહન કરતી નથી। આ પ્રકારે બનેલી વરાળ હવાનો એક ભાગ બની જાય છે, કે જે વરાળ છે વાતાવરણમાં જાય છે, એટલે જ કહ્યું છે કે વરાળ છે એ શું બની જાય છે? હવાનો એક ભાગ બની જાય છે જેને પછી જોઈ શકાતી નથી, કે વરાળ થોડા ઊંચાઈ સુધી ગયા બાદ આપણે વરાળને જોઈ શકતા નથી। આપણે એ પણ જોયું હતું કે પાણીને વાયુ સ્વરૂપમાં ફેરવવા માટે તેને ગરમ કરવું આવશ્યક છે, કે પાણી છે પાણી મુખ્ય 3 મૂળભૂત અવસ્થા ધરાવે છે, ઘન પ્રવાહી અને બરફ। પરંતુ પાણી છે પાણીને વાયુ સ્વરૂપમાં ફેરવવા માટે તેને ગરમ કરવું આવશ્યક છે। ગરમ કરીએ છીએ ત્યારે એ પાણી કયા સ્વરૂપમાં આવે છે? વાયુ સ્વરૂપમાં આવે છે। તથા આપણે એ પણ જોયું કે ખેતરો, રસ્તાઓ, અગાશીઓ તથા જમીનનો પરથી પાણી બાષ્પમાં પરિવર્તિત થતું રહે છે। પાણી શેમાં પરિવર્તન થાય છે? બાષ્પમાં પાણી પરિવર્તિત થાય છે, જે આપણે પ્રકરણ 5માં ચર્ચા કરી ગયા હતા, કે મીઠું મેળવવા માટે છીછરા ખાડામાં ભરેલા દરિયાના પાણીનું બાષ્પીભવન થવા દેવામાં આવે છે અને બાષ્પીભવન માટે જરૂરી ઉષ્મા પાણીને ક્યાંથી મળે છે? તો સૂર્યમાંથી મળી રહે છે। જે આપણને પ્રવૃત્તિ 2 આપી છે, જોઈએ કે 2 એકસરખી થાળી લો। શું લેવાનું છે? 2 એકસરખી થાળી લેવાનું છે, જે આપણને આકૃતિમાં દર્શાવી છે કે એક થાળીને સૂર્યપ્રકાશના તાપમાં તથા બીજી થાળીને છાંયડામાં રાખો। એક થાળીને સૂર્યપ્રકાશમાં તાપમાં મૂકવાની છે, જ્યારે બીજી થાળીને છાંયડામાં મૂકવાની છે। હવે આ બંને થાળીમાં સરખી માત્રામાં પાણી ભરો। બંને થાળી છે, બંને થાળીમાં એકને તાપમાં મૂકવાની છે અને બીજાને છાંયડામાં મૂકવાની છે, પરંતુ બંનેમાં એક સરખું પાણી ભરવાનું છે। અને પાણીને માપવા માટે તમે કોઈ બોટલના ઢાંકણનો ઉપયોગ કરી શકો છો। પાણીનું જે માપ છે એ માપને તમે બોટલનું ઢાંકણ લઈ શકો છો। ધ્યાન રાખો કે પાણી છલકાય નહીં, યાદ રાખવાનું છે કે પાણી છલકાય નહીં।
ત્યારબાદ છે 15 મિનિટ પછી બંને થાળીનું અવલોકન કરો, શું પાણી ઓછું થઈ જાય છે, કઈ થાળીનું પાણી ઝડપથી ઓછું થાય છે. તો જે તડકામાં મૂકી છે એ થાળીમાં જે પાણી છે એ ઝડપથી ઓછું થાય છે. તો શા માટે? કે પાણીની બાષ્પ બનવા માટે અહીં ઊર્જાનો કયો સ્ત્રોત છે એ જોવાનું છે. જ્યારે સૂર્યની ગરમીના કારણે તાપમાં મૂકેલી જે થાળી છે, સૂર્યની ગરમીના કારણે પાણી ગરમ થાય છે અને બાષ્પ સ્વરૂપે એ પાણી છે ઘટે છે. જ્યારે છેલામાં મૂકેલું પાણીનું એટલું ઝડપથી બાષ્પીભવન થતું નથી અને પાણી થોડું ધીમેથી ઓછું બાષ્પમાં રૂપાંતર થાય છે. કે દિવસે સૂર્યના કિરણો મહાસાગર, નદીઓ અને સરોવર તથા તળાવોમાં ભરેલા પાણી પર પડે છે. ખેતર તથા અન્ય ભૂમિ ક્ષેત્રો પર સૂર્ય કિરણોનું ગ્રહણ કરે છે, તેને ફળ સ્વરૂપે આ બધાનું પાણી સતત બાષ્પમાં રૂપાંતર થતું રહે છે તથા પાણીમાં ઉગાડેલા ક્ષારો રહી જાય છે. જેવી પ્રવૃત્તિ 2 માં આપણે જોયું છે કે છેલામાં રાખેલી થાળીઓમાંથી પણ પાણી અદૃશ્ય થાય છે, પરંતુ તેમાં વધારે સમય લાગે છે. શું સૂર્યની ઊર્જા ત્યાં પણ પહોંચેલ છે? કે દિવસ દરમિયાન આપણી ચારેય બાજુ રહેલું વાયુ પણ ગરમ હોય છે અને ગરમ થાય છે, અને આ ગરમ વાયુ છેલામાં રહેલી થાળીમાં રહેલા પાણીનું પણ બાષ્પીભવન કરે છે અને તેના ફળ સ્વરૂપે હવામાં પાણીની બાષ્પ સતત ઉમેરાતી રહે છે અને પાણીનું બાષ્પ બને છે અને એક ધીમી પ્રક્રિયા છે. આથી પાણીથી ભરેલી ડોલમાં આ રીતે પણ પાણીના ઘટાડાને કદાચ જાણી શકીએ છીએ. કે પાણી ભરેલી ડોલ હોય છે અને ડોલને પણ આપણે પ્રયોગ કરીએ છીએ તો આ રીતની જાણકારી મળે છે. ત્યારબાદ છે કે સૂર્યના પ્રકાશમાં બાષ્પીભવન ઝડપથી થાય છે. સૂર્યના પ્રકાશમાં બાષ્પીભવનનો દર વધી જાય છે, ઝડપથી થાય છે. પાણીને કોઈ બર્નર પર ગરમ કરવાથી વરાળ ઝડપથી બને છે. શું કોઈ એવી અન્ય પ્રક્રિયા છે કે જેનાથી પાણીનું બાષ્પમાં રૂપાંતર થાય છે? મિત્રો, આપણે અહીં સુધી રાખીએ છીએ. બીજો જે ટોપિક છે એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.